હલો, કેમ છો? મજામાં છો? ઘરે છો? સેફ છો? પ્રેક્ટિસ કરો છો? હોમવર્ક કરો છો? ઓકે, ચાલો. તો લગભગ આજે આપણા આ ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર છે. આ ચેપ્ટર પૂરું થાય છે આજે. ઓકે, એક લાસ્ટ ટોપિક ઇથરમાં બાકી છે. ઇથરની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, કોઈપણ સંયોજનમાં, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જ્યારે કોઈપણ સંયોજનમાં તમે આ શબ્દ વાંચશો, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, તો માઇન્ડમાં કેટલા શબ્દો આવવા જોઈએ? નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કિલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન, આટલા શબ્દો માઇન્ડમાં આવવા જોઈએ. ક્લિયર છે? સેમ વસ્તુ જે રીતે ફિનોલમાં કર્યું છે તે જ રીતે અહીંયા પણ. જો હું નાઇટ્રેશન કરીશ તો કયો ઇલેક્ટ્રોફાઇલ, ઇલેક્ટ્રોફાઇલ એટલે કે ઈ પ્લસ, કયો ઇલેક્ટ્રોફાઇલ બેન્ઝિન રિંગ ઉપર એટેક કરવા માટે આવશે નાઇટ્રેશન કરીશ તો કે ભાઈ એનઓ ટુ પ્લસ. જો હું સલ્ફોનેશન કરીશ તો કોણ એટેક કરશે? એકચ્યુઅલી એટેક કરશે એસઓ થ્રી. મિકેનિઝમ જુઓ તો પણ બેન્ઝિન રિંગ ઉપર આપણે જોડીશું એસઓ થ્રી એચ પ્લસને. સલ્ફોનેશન. જો હું હેલોજિનેશન કરીશ તો, હેલોજિનેશન કરીશ તો ડિપેન્ડ કરે છે કે તમે કયો હેલોજન વાપરો છો. તમે ક્લોરિનેશન કરો છો તો સીએલ પ્લસ, તમે બ્રોમિનેશન કરો છો તો બીઆર પ્લસ એટેક કરશે એઝ અ ઇલેક્ટ્રોફાઇલ, એઝ અ ઇલેક્ટ્રોફાઇલ, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે કોણ એટેક કરશે? જો તમે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કિલેશન કરો છો, આ દરમિયાન કોઈ આલ્કાઇલ સમૂહનો એટેક થશે, કોઈ આલ્કાઇલ સમૂહનો એટેક થશે. અને જો તમે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન કરો છો તો એસાઇલ ગ્રુપ નો એટેક થશે. ઓકે, જે કોઈ પણ એરોમેટિક સંયોજન ઉપર, ફિનોલ ઉપર કે એનિલિન ઉપર, કે કાલે ઉઠીને કાર્બોક્સિલિક એસિડ આવશે બેન્ઝોઇક એસિડ ઉપર કે બેન્ઝાલ્ડિહાઇડ ઉપર વગેરે પર. ઓકે, તો આ કાયમ માટે યાદ રાખજો, કાયમ માટે આટલું યાદ રાખજો. હજુ તો ઘણા બધા સંયોજનો આવશે જેમ જેમ સિલેબસ ચાલશે તેમ તેમ. નાઇટ્રેશન થાય એટલે એટેક કરે એનઓ ટુ પ્લસ. સલ્ફોનેશન થાય એટલે તમારે જે તે એરોમેટિક સંયોજનમાં એસઓ થ્રી એચને જોડવાનો છે. હેલોજિનેશનમાં ડિપેન્ડ કરે છે કે તમે કોના વડે, કયા હેલોજન વડે હેલોજિનેશન કરો છો, તો સીએલ પ્લસ કે બીઆર પ્લસનો એટેક થશે. આલ્કાઇલેશનમાં આલ્કાઇલ સમૂહનો એટેક થશે અને એસાઇલેશનમાં એસાઇલ ગ્રુપનો એટેક થશે. ઓકે, ચાલો. સવાલ એ છે અહીંયા કે ભાઈ ઇથર સંયોજનોમાં જે આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે ત્યારે આપણો આ ઇલેક્ટ્રોફાઇલ જે જનરેટ થાય છે, જે ઇલેક્ટ્રોફાઇલ જનરેટ થશે મિકેનિઝમ દરમિયાન, એ કયા સ્થાન ઉપર એટેક કરશે? સવાલ આ છે, કયા સ્થાન ઉપર એટેક કરશે? તો ઇથરની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કયા સ્થાન ઉપર થશે? તો જનરલી બે જ ઇથરની વાત કરવાની છે તમારે. તમારે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે ઇથરની સમજવાની છે એમાં તમારે જનરલી બે જ ઇથરની વાત કરવાની છે. એક છે એનિસોલ, ક્યાં તો ફેનિટોલ, બસ આ બે જ ઇથરની વાત કરવાની છે તમારે. એનિસોલ અથવા ફેનિટોલ, એરોમેટિક બે જ ઇથર બુકમાં છે તો જનરલી આ બે જની વાત કરવાની છે. તો હું તમને પહેલાં પોઝિશન બતાવી દઉં. જેવી રીતે મેં તમને ફિનોલમાં કીધેલું કે એટેક કઈ જગ્યા પર થાય છે ઇલેક્ટ્રોફાઇલનો, તો કે ઓર્થો સ્થાન ઉપર, ક્યાં તો પેરા સ્થાન ઉપર, મેટા સ્થાન ઉપર થતો નથી. અહીંયા પણ કંઈક જોઈ લો. ચલો, ઇથર તરીકે હું તમને અહીંયા કહું છું
કે ઓ સી એચ થ્રી મેં લીધું એનિસોલ, આ એનિસોલનું સૂત્ર છે. હવે આપણે ચેક કરીએ અહીંયા કે આ જગ્યા ઉપર સંસ્પંદન થતાં કેવા બંધારણો બની શકે એમ છે. તો ઓક્સિજનની ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં ઓક્સિજન પોતાની લોન પેર નીચે ફેંકે આ જગ્યા ઉપર, ક્લિયર છે. આ કાર્બનની સંયોજકતા થઈ જાય 5, એટલે આ બંધ અહીંયા ચાલ્યો જાય. તો શું બને ધ્યાન આપો, અહીંયા ડબલ બોન્ડ કેરેક્ટર આવી ગયું ઓ સી એચ થ્રી. ઓક્સિજને પોતાના લોન પેર અહીંયા નીચે જવા દીધા, વેલેન્શિયલના ઇલેક્ટ્રોન જવા દીધા ઓક્સિજનની ઉપર પ્લસ ચાર્જ, આમ આમ, અને અહીંયા માઇનસ ચાર્જ ડેવલપ થયો. આ જગ્યા ઉપર માઇનસ ચાર્જ ડેવલપ થયો, ઓકે. ફરી પાછું આ ઇલેક્ટ્રોન અહીંયા માઇગ્રેટ થાય તો આ બંધ અહીંયા જાય, શું થયું? ઓ સી એચ થ્રી પ્લસ આ અહીંયા આવ્યા તો આ માઇનસ ચાર્જ ફરીને અહીંયા આવી ગયો. આવું બહેનો, ચાલો આગળ વિચારો શું થઈ શકે એમ છે. આ ઇલેક્ટ્રોન અહીંયા જાય તો આ બંધ જે છે તે અહીંયા જાય, શું થાય? ઓ સી એચ થ્રી પ્લસ એઝ ઇટ ઇઝ આ બંધ અહીંયા આવ્યો, આ ઇલેક્ટ્રોન અહીંયા ચાલ્યા ગયા. આ બંધ પાછું અહીંયા ઉતરે રેઝોનન્સમાં તો આ પાછા ઓક્સિજન પાસે રિટર્ન. એઝ ઇટ ઇઝ એટ ઇઝ ઇટ એઝ ઇટ ઇઝ ઓકે ઓ સી એચ થ્રી ઓક્સિજનને પોતાનું વેલેન્શિયલનું ઇલેક્ટ્રોન યુગમાં પાછું મળી ગયું. 5 સંસ્પંદનીય બંધારણો તમે અહીંયા જોઈ શકો છો. તો આ જગ્યા ઉપર ધ્યાનથી જુઓ કે માઇનસ ચાર્જ કઈ કઈ પોઝિશન ઉપર ડેવલપ થયો. તો કે આ કઈ પોઝિશન થઈ? ઓર્થો. આ કઈ પોઝિશન થઈ? પેરા. આ બાજુ આ કઈ પોઝિશન થઈ? ઓર્થો. તો માઇનસ ચાર્જ ડેવલપ થાય છે અહીંયા પણ ઓર્થો અને પેરા સ્થાન ઉપર જ, એટલે કે મેટા સ્થાન ઉપર. મેટા સ્થાન ઉપર તમે જોઈ શકો છો સંસ્પંદનીય બંધારણોમાં કે મેટા સ્થાન ઉપર તમારો માઇનસ ચાર્જ ડેવલપ થતો નથી. એટલે જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન જે આપણો ઇલેક્ટ્રોફાઇલ એટલે કે ઈ પ્લસ એટેક કરવાનો છે તે કઈ પોઝિશન ઉપર એટેક કરી શકશે? તો કે જ્યાં એને માઇનસ ચાર્જ દેખાય છે તે, જ્યાં તેને માઇનસ ચાર્જ દેખાય છે ત્યાં જ એટેક કરી શકશે. તો ઇથરમાં થતી કોઈ પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તમે કયા સ્થાન ઉપર કરશો? ક્યાં તો તમે ઓર્થો સ્થાન ઉપર કરશો, ક્યાં તો તમે પેરા સ્થાન ઉપર કરશો, ક્યારેય પણ તમે મેટા સ્થાન ઉપર પ્રક્રિયા કરશો નહીં. તમે મેટા સ્થાન ઉપર પ્રક્રિયાની નિપજ બતાવશો નહીં, ક્યાં તો ઓર્થો પર અને ક્યાં તો પેરા પર. તેમાં પણ જે પેરાવાળી નિપજ હશે ને, પેરાવાળી નિપજ એ તમારી મુખ્ય નિપજ હશે. પેરાવાળી નિપજ હશે તે તમારી મુખ્ય નિપજ હશે. બનશે બંને પ્રકારની નિપજ, ઓર્થો અને પેરા બંને પ્રકારની નિપજોનું મિક્સર મળશે તમને પ્રક્રિયા દરમિયાન. બટ તમારી પેરાવાળી નિપજ જે હશે એ તમારી મુખ્ય નિપજ કહેવાશે. 90% લગભગ તમને પેરાવાળી નિપજ મળશે. કહું છું કેમ તે લખી લો પહેલાં. તો આ શું લખ્યું કહેવાય તમે? તો કે ભાઈ એરોમેટિક ઇથર એનિસોલ માટેના સંસ્પંદનીય બંધારણો દોયરા કહેવાય. જે બંધારણો આપણને માહિતી આપે છે કે માઇનસ ચાર્જ સંસ્પંદનીય બંધારણો જોતા માલુમ પડે છે કે ઋણ વીજભાર ઓર્થોસ્થાન અને પેરાસ્થાન ઉપર ડેવલપ થાય છે, જેથી ઇલેક્ટ્રોફાઇલનો એટેક ઓર્થો કે પેરાસ્થાન ઉપર થઈ શકે છે, મેટાસ્થાન ઉપર થઈ શકતો નથી. વિડીયોને પોઝ કરો, વિડીયોને પોઝ કરીને દોરી લો. ચાલો દોરી દીધું હશે, ઓકે. તો ક્લિયર છે, કોઈ ડાઉટ નથી કે હવે પ્રક્રિયા આપણે કરવાની છે. જે કોઈ પણ પ્રક્રિયા કરીશું એ કયા સ્થાન ઉપર કરીશું? તો આપણે કરીશું કયા સ્થાન ઉપર? ઓર્થો અને પેરા ઉપર. તો હેડિંગ આપો, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં પહેલી પ્રક્રિયા શીખવા જઈ રહેલા છે, જે છે બુકમાં આપેલું છે પેજ નંબર 349 ઉપર બુકમાં આપેલું છે તે પ્રમાણે પહેલી પ્રક્રિયા શીખવા જઈ રહેલા છે હેલોજીનેશન. હેલોજીનેશન હેલોજીનેશન પ્રક્રિયા જેમાં બુકમાં
ब्रोमिनेशन आपेलू छे तो आपणे ब्रोमिनेशन समझीशुं। एम तो क्लोरिनेशन भी करी शकाय छे पण बुकमां आपेलू छे तो बुकनी प्रक्रिया समझिए। ब्रोमिनेशन आपेलू छे तो ब्रोमिनेशन प्रक्रिया आपणे समझीशुं। ओके चलो सीम्पल वस्तु एकदम शॉर्ट एंड स्वीट में बताऊ केम के आमा कई बहुत रॉकेट साइंस नहीं। इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया में सीधा सवाल एमा कोई जातनो ट्विस्टिंग नहीं। हाँ एमा एक वस्तु खास कई निपज मुख्य प्रमाण में कई निपज गौण प्रमाण में याद रखवानुं मैं तमने कीधुं। ईथरना केस में बधीज पेरावाड़ी प्रोडक्ट तमारी मुख्य निपज बधी पेरावाड़ी निपज ए तमारी मुख्य निपज। ओके चलो ध्यान आपो OCH3 एनिसॉल શું કરવું છે હેલોજિનેશન હેલોજિનેશન બટ તમારે કઈ હેલોજિનેશનની પ્રક્રિયા કરવી છે બ્રોમિનેશન તો લખીશ બ્રોમિનેશન બ્રોમિનેશન કોના વડે થાય તો કે Br2 વડે થાય જનરલી ધોરણ 11 પ્રમાણે Br2 ઓબ્લિક આપણે બ્રેકેટમાં લખીએ કયો FeBr3 કેટાલિસ્ટ લખીએ જનરલી બ્રોમિનેશન વખતે 11મા ધોરણ મુજબ FeBr3 લખીએ પણ અહીંયા FeBr3ની એબસન્સમાં પણ પ્રક્રિયા થઈ જાય છે FeBr3ની એબસન્સમાં પણ પ્રક્રિયા થઈ જાય છે તો આ જગ્યા ઉપર તમને એરોની ઉપર શું લખીને આપશે બુકમાં લખેલું છે તે પ્રમાણે તો Br2 ઓબ્લિક કરીને એસિટિક એસિડ CH3COOH એસિટિક એસિડ આવું લખેલું હશે બુકમાં જુઓ પેજ નંબર 349 ઉપર એરોની ઉપર ઇથેનોઇક એસિડ એટલે એસિટિક એસિડ માં Br2 આવું લખેલું છે। ઓકે બુકમાં પેજ નંબર 349 ઉપર જુઓ ક્લિયર છે। ઓકે અહીંયા જનરલી તમારે FeBr3 બ્રોમિનેશનમાં વાપરવો પડે 11મા ધોરણમાં લખતા હતા એ પ્રમાણે બટ આ મિથોક્સી સમૂહ છે ને બેન્ઝિનિંગને બરાબર એક્ટિવ કરી દે છે પોતાની રેઝોનન્સથી ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારી દે છે એટલે કે FeBr3 જેવો કેટાલિસ્ટ નથી વાપરતા તો પણ સિમ્પલ એસિટિક એસિડમાં Br2 રાખશો તો પણ પ્રક્રિયા થઈ જશે। ઓકે હશે બ્રોમિનેશન Br2 વડે થશે ઇન પ્રેઝન્સ ઓફ એસિટિક એસિડ કોણ એટેક કરશે બ્રોમિનેશનમાં Br+નો એટેક થશે એઝ અ ઇલેક્ટ્રોફાઇલ કોણ એટેક કરશે તે કે અહીંયા તમારો ઇલેક્ટ્રોફાઇલ Br+ એટેક કરવા માટે જશે આ Br+ ઇલેક્ટ્રોફાઇલ કઈ કઈ જગ્યા ઉપર એટેક કરી શકે છે ક્યાં તો ઓર્થો પર ક્યાં તો પેરા પર હું બે નિપજ બતાવીશ બે નિપજોનું મિક્સર તો પહેલાં તો હું લખી દઈશ એનિસોલનું સ્ટ્રક્ચર એકવાર વત્તા એનિસોલનું સ્ટ્રક્ચર બીજી વાર ઓકે એક વખત આપણા ઇલેક્ટ્રોફાઇલ બ્રોમિને ઓર્થો સ્થાન ઉપર એટેક કર્યો તો અહીંયા જોડાયો Br અને એક વખત અહીંયા એટેક કર્યો તો અહીંયા જોડાયો Br તો આવી બે નિપોજોનું તમને મિક્સર મળ્યું બે નિપોજોનું આને શું બોલશો આને બોલશો તમે ઓર્થો સ્થાન ઉપર Br છે તો ઓર્થો બ્રોમો એનિસોલ ઓર્થો બ્રોમો એનિસોલ આને શું બોલશો પેરા બ્રોમો એનિસોલ ઓકે આ એનિસોલ છે આ જગ્યા ઉપર 90% તમને પેરા બ્રોમો એનિસોલ મળે છે અને 10% તમને ઓર્થો બ્રોમો એનિસોલ મળે છે રીઝન એક જ છે રીઝન કોઈ પણ ઇથરની તમે કોઈ પણ પ્રક્રિયા કરશો કોઈ પણ નાઇટ્રેશન કરશો કે હેલોજિનેશન કરશો કે આલ્કિલેશન કરશો કોઈ પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જો તમે ઇથરની કરશો એટલે કે એનિસોલ અથવા ફેનિટોલની કરશો તો તમને મુખ્ય નિપજ જે આવશે એ પેરા સમઘટકવાળી નિપજ મળશે મુખ્ય નિપજ ઓર્થોવાળી નિપજ ગૌણ નિપજ અને મેટાવાળી નિપજ તો મળે જ નહીં કેમ ઓર્થોવાળી નિપજ અહીંયા ગૌણ નિપજ છે અને પેરાવાળી કેમ મુખ્ય છે બે સમૂહો વચ્ચેનું રિપલ્ઝન બે સમૂહો નજીક નજીક ગોઠવાયેલા હોય તો બે વચ્ચેનું રિપલ્ઝન અપાકર્ષણ આ બે સમૂહો નજીક નજીક હોય તો બેની વચ્ચે અપાકર્ષણ ઉદ્ભવે અહીંયા દૂર દૂર છે
बन्ने समूहों अने बीजू सीमेट्री पण जोवा मळे छे सीमेट्री तो मेन कारण छे के एक तो बन्ने समूहों दूर दूर छे एटले रिपल्जन ओछू छे एटले स्टेबल छे बीजू के सीमेट्री छे तो 90% जेटली निपज पेरावाड़ी मुख्य निपज छे तमारी ऑर्थोवाड़ी निपज गौण निपज छे एना पाछळनुं कारण के बे नजीक नजीक गोठवायेला समूहों वच्चे अपाकर्षण उद्भवे छे एटले अनस्टेबल बनावे छे आ अणुने अनस्टेबल बनावे छे आ बे समूहों वच्चेनुं नजीक नजीक गोठवायेला समूहों वच्चेनुं अपाकर्षण क्लियर तो कोईपण निपज आवशे तेमां पेरावाड़ी निपज तमारी मुख्य निपज तमे बोलशो हाँ एक एक केसमां फिनोलना केसमां मैं तमने कीधेलू हतुं के जयरे तमे फिनोलनू जयरे तमे नाइट्रेशन करेलू त्यारे ऑर्थोनाइट्रोफिनोल ने मैं तमने कीधेलू के आ मुख्य निपज छे लगभग 90% जेटली निपज आ छे एवुं कीधेलू अने पेरानाइट्रोफिनोल त्यां गौण निपज हती केम के आ जग्या उपर हाइड्रोजन बॉन्डिंग बनतुं हतुं आ जग्या उपर नाइट्रोजन ऑक्सिजन वच्चे शू बनतुं हतुं हाइड्रोजन बॉन्डिंग बनतुं हतुं हाइड्रोजन बॉन्डिंगनी रचना थती हती अने आ हाइड्रोजन अंतः आण्वीय ऑर्थोनाइट्रोफिनोल केम मुख्य निपज बनती हती नाइट्रोवाळा केसमां फिनोलना नाइट्रेशनना केसमां केम के अहींया हाइड्रोजन बॉन्डिंग बनतुं हतुं हाइड्रोजन अने ऑक्सिजन वच्चे अंतः आण्वीय हाइड्रोजन बंध बनतो हतो एवी कोई पॉसिबिलिटी अहींया नथी हाइड्रोजन बंध क्यारे बनवो शक्य छे ज्यारे हाइड्रोजन साथे संपर्कमां फोन होय त्यारे જ્યારે હાઇડ્રોજન સાથે આજુબાજુમાં સંપર્કમાં તમને શું દેખાય ફોન હાઇડ્રોજન સાથે સંપર્કમાં તમને ફ્લોરિન દેખાય હાઇડ્રોજન સાથે સંપર્કમાં તમને ઓક્સિજન દેખાય કે હાઇડ્રોજન સાથે સંપર્કમાં તમને નાઇટ્રોજન દેખાય તો તમે ઓર્થોવાળી નિપજને એટલે કે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બની શકે છે અને આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બને તો તમે ઓર્થોવાળી નિપજને મુખ્ય નિપજ બોલી શકો છો ઓર્થોનાઇટ્રોફિનોલના કેસમાં હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બનતો હતો અને માટે આપણે ઓર્થોવાળી નિપજને મુખ્ય નિપજ કીધેલી ફિનોલના નાઇટ્રેશનના કેસમાં જે અહીંયા પોસિબલ નથી હાઇડ્રોજન ફોનની સાથે જોડાયેલો હોય જો હાઇડ્રોજન ફોનની સાથે જોડાયેલો હોય ફ્લોરિન ઓક્સિજન નાઇટ્રોજન તો જ હાઇડ્રોજન બંધ શક્ય છે અને તો જ તમારી નિપજ ઓર્થોવાળી એ મુખ્ય નિપજ બની શકે એવો અહીંયા કોઈ કેસ નથી અહીંયા ફોન નથી ઓકે ચાલો લખી લીધું હશે તો એનિસોલનું હેલોજિનેશન પહેલી પ્રક્રિયા પતી ગઈ પૂરું કરો વિડીયોને પોઝ કરીને પૂરું કરો ચાલો બીજી પ્રક્રિયા ઉપર જઈશું હેડિંગ આપી દો તમે નાઇટ્રેશન હવે નાઇટ્રેશનમાં કોણ એટેક કરે તો કે NO2+ એટેક કરે NO2+ કેવી રીતે ડેવલપ થાય શું થાય એ બધી મિકેનિઝમ આપણે ફિનોલના નાઇટ્રેશન વખતે શીખી ગયા છે એટલે બીજી વખત નથી બતાવતો સીધું નાઇટ્રેશનના કેસમાં NO2+ નાઇટ્રોનિયમ આયન એટેક કરે ઓકે ચાલો જોઈશું નાઇટ્રેશનની પ્રક્રિયા ઓકે નાઇટ્રેશનની પ્રક્રિયા કરવા માટે તમારે એરોની ઉપર શું લખવાનું છે નાઇટ્રેશનની પ્રક્રિયા કરવા માટે તમારે એરોની ઉપર શું બતાવવાનું છે તો કે નાઇટ્રેશન પ્રક્રિયા કરવા માટે તમે એરોની ઉપર લખો સાંદ્ર HNO3 એની સાથે કેટાલિસ્ટ તરીકે રાખો સાંદ્ર H2SO4 જો તમે એરોની ઉપર ખાલી સાંદ્ર H2SO4 લખ્યું તો એ થઈ જશે સલ્ફોનેશન હા એ થઈ જશે સલ્ફોનેશન જો માત્ર આવું લખ્યું તો જો તમે સાથે સાંદ્ર HNO3 રાખો અને સલ્ફ્યુરિક એસિડ રાખો તો તમારું નાઇટ્રેશન કદાચ અહીંયા ખાલી એરોની ઉપર સાંદ્ર HNO3 આવો જ શબ્દ છે તો પણ નાઇટ્રેશન છે સાંદ્ર HNO3ની સાથે કેટાલિસ્ટ તરીકે સાંદ્ર H2SO4 રાખો તો પણ નાઇટ્રેશન જ છે પણ જો તમે એરોની ઉપર ખાલી આવું લખી દીધું કે ભાઈ સાંદ્ર H2SO4
तो आ जगह पर कई प्रक्रिया है सल्फोनेशन है। आ सल्फोनेशन है आना थकी कोण एटेक करशे एसओ थ्री एच आवशे। आना थकी कोण आवशे तो के एनओ टू आवशे। आना थकी कोण आवशे तो के एनओ टू आवशे। आ नाइट्रेशन है आ नाइट्रेशन है पण एरोनी ऊपर आवुं लखेलू है तो सल्फोनेशन है। मात्र सल्फ्यूरिक एसिड लिखू है तो सल्फोनेशन है। अथवा कदाच आनी साथे एसओ थ्री पण लखी दे एटले के ओलियम पण लखी दे तो पण सल्फोनेशन है। तो जो मात्र एच टू एसओ फोर लखेलू है अथवा ओलियम लखेलू है तो सल्फोनेशन है। एच टू एसओ फोर नी साथे नाइट्रिक एसिड लखेलू है अथवा मात्र नाइट्रिक एसिड लखेलू है तो ते नाइट्रेशन है। नाइट्रेशन थी एनओ टू प्लस नो एटेक थाय। ओके शुं करीशुं तो आ केस में नाइट्रो ग्रुप नो एनओ टू एनो एटेक करशे एक वक्त ऑर्थो पर अने एक वक्त पेरा पर। बनी गई बेनी पज बनी गई बेनी पज। ओके आनु नाम शू बोलशो ऑर्थो नाइट्रो एनिसोल। ऑर्थो नाइट्रो एनिसोल अने आनु नाम शू बोलशो पेरा नाइट्रो एनिसोल। आ तमने अल्प प्रमाण में मळे छे अने आ तमने तमारी मुख्य निपज छे। અહીંયા અલ્પ પ્રમાણમાં મળે છે અહીંયા મુખ્ય નિપજ સર અહીંયા તો નાઇટ્રો આવ્યો કેમ આ જગ્યા ઉપર હાઇડ્રોજન બંધ પોસિબલ નથી ના પોસિબલ નથી કેમ અહીંયા ઓર્થો નાઇટ્રો વાળી નિપજ મુખ્ય નિપજ નહીં બની અરે ભાઈ ઓ સી એચ 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 અહીંયા હાઇડ્રોજન પણ છે અહીંયા આ નાઇટ્રો ગ્રુપ પણ છે તો આ જગ્યા ઉપર કેમ નહીં બની તો કે ભાઈ આ જે હાઇડ્રોજન છે આ હાઇડ્રોજન વધારે વિદ્યુત ઋણતા ધરાવે અહીંયા તો તમે કીધું તે પ્રમાણે એફ ઓ એન પૈકી ઓક્સિજન દેખાઈ રહેલો છે તો અહીંયા કેમ નથી બનતો આ જે છે તે આ જગ્યા ઉપર આંતરાણ્વીય સોરી આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ કેમ નથી બનતો આ જગ્યા ઉપર આ હાઇડ્રોજન પણ તો તમારો જે છે આ હાઇડ્રોજન પણ તો જે છે એ વધારે વિદ્યુત ઋણતા ધરાવતા કોઈ તત્વ સાથે જોડાયેલો હોવો જોઈએ ને। આ હાઇડ્રોજન પણ તો વધારે વિદ્યુત ઋણતા ધરાવતા કોઈ તત્વ સાથે જોડાયેલો હોવો જોઈએ ને। ખ્યાલ આવે છે ખ્યાલ આવે છે અથવા તો તેની સાથે સંપર્કમાં કોઈ જગ્યા પર ડબલ બોન્ડ કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ ને। તો ઓકે અલ્પ પ્રમાણમાં અને મુખ્ય પ્રમાણમાં ક્લિયર છે। આ હાઇડ્રોજન કાર્બન સાથે જોડાયેલો છે અહીંયા જો તમારો આ હાઇડ્રોજન અહીંયા તમારો જો આ હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલો હોતે તો અહીંયા હાઇડ્રોજન બોન્ડિંગ બનવાના ચાન્સ હતા। હાઇડ્રોજન સીધો ઓક્સિજન સાથે જોડાયેલો હોતે તો તમારો અહીંયા હાઇડ્રોજન બોન્ડિંગ બનવાના ચાન્સ હતા પણ આ હાઇડ્રોજન જે છે એ મિથાઇલ ગ્રુપના કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન છે। મિથાઇલ ગ્રુપના કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન સી એચ થ્રી અને લગભગ અહીંયા જે છે એટલો બધો વિદ્યુત ઋણતાનો કોઈ તફાવત નથી એટલે આ જે છે તે લગભગ આ હાઇડ્રોજન ઉપર ધન વિસભાર એટલો બધો ડેવલપ નહીં કરી શકે। આ કાર્બન આ કાર્બન વધારે ઇલેક્ટ્રોનને પોતાની તરફ નહીં ખેંચી શકે। ક્લિયર છે બહુ ડિટેલમાં ઉતરવાની જરૂર નથી આટલું યાદ રાખો કે અહીંયા પણ જે તમારી પેરાવાળી નિપજ છે એ જ તમારી મુખ્ય નિપજ છે। ઇથરના કેસમાં પેરાવાળી નિપજ જ તમારી મુખ્ય નિપજ છે ઓર્થોવાળી બધી જ નિપજ તમારી ગૌણ નિપજ છે। ઓકે ચાલો લખી લીધું લખી લીધું। ઓકે ચાલો જઈએ આગળ તો આ નાઇટ્રેશન પૂરું થઈ ગયું હવે સલ્ફોનેશન તમારે જાતે કરવું હોય તો કરી શકો છો બાકી બુકમાં નથી આપેલું। સલ્ફોનેશન તમારે કરવું હોય તો કરી શકો છો બુકમાં નથી આપેલું। ઓકે તો બે પ્રક્રિયા થઈ ગઈ નાઇટ્રેશન અને હેલોજિનેશન આગળ જઈએ ખાસ ત્રીજી પ્રક્રિયા ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા। ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા અને ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા જેમાં બે આવશે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા એટલે કે જેમાં બે પ્રક્રિયાઓનો સમાવેશ થાય એક પ્રક્રિયા છે આલ્કિલેશન અને બીજી પ્રક્રિયા છે એસાઇલેશન। ફ્રીડલ ક્રાફ્ટમાં બે પ્રક્રિયાઓનો સમાવેશ થાય એક છે આલ્કિલેશન બીજું છે એસાઇલેશન। તો ફ્રીડલ ક્રાફ્ટ એટલે શું તો કે ભાઈ આમાં જે રોલ છે ને આખી પ્રક્રિયામાં રોલ છે એલ્યુમિનિયમ ક્લોરાઇડનો એએલસીએલ થ્રીનો નિર્જળ એએલસીએલ થ્રી જેને ફ્રીડલ ક્રાફ્ટનો ઉદ્દીપક કહેવાય છે જેને ફ્રીડલ
क्राफ्ट उद्दीपक कहवाये छे। आखो रोल आनो छे एलसीएल थ्री नो, माटे तेने फिडल क्राफ्ट प्रक्रिया कीधेली छे। तो आज फिडल क्राफ्ट नो जे उद्दीपक छे जे एक प्रकार नो लुइस एसिड छे, जे एक प्रकार नो लुइस एसिड छे, जे एक प्रकार नो लुइस एसिड छे, इलेक्ट्रॉन डेफिशियंट स्पीसीस छे। तो ज्यारे तमे निर्जल AlCl3 साथे कोई अल्काइल हेलाइड वापरो छो, कोई अल्काइल हेलाइड वापरो छो अल्काइल हेलाइड तरीके RX, सपोज के CH3Cl, त्यारे आ AlCl3 एज अ कैटालिस्ट इलेक्ट्रॉन डेफिशियंट स्पीसीस छे, इलेक्ट्रॉन नी उणप धरावती एक स्पीसीस छे जेने लुइस एसिड तरीके ओळखाय छे। आ शुं करे छे तो आ जग्या उपरथी आ क्लोरीन ने खेंची लई छे। AlCl3 नो रोल बताऊं छुं प्रक्रियामां, AlCl3 अल्काइल हेलाइड में रहेला हेलाइड ने खेंची लई छे, केम के ते लुइस एसिड छे, इलेक्ट्रॉन डेफिशियंट छे, एटले आ जग्या उपर जनरेट करे छे CH3+, जे आपणे अल्काइलेशन में अल्काइल ग्रुप नो अटैक, कोईपण अल्काइल ग्रुप नो अटैक जे बतावानो छे R+ तरीके मिथाइल ग्रुप डेवलप थई गयो CH3+ अने AlCl4- मिकेनिज्म में आवुं थई रह्युं छे। अने पछी हवे आ अल्काइल ग्रुप जेना उपर प्लस चार्ज आवी गयो छे तो इलेक्ट्रोफाइल तरीके ऑर्थो अने पेरास्थान उपर अटैक करवा माटे जाय छे। क्लियर? तो अहींया आ AlCl3 नो रोल शुं छे, तो के भाई अल्काइल हेलाइड पासे थी हेलाइड लईने जनरेट करवानो छे इलेक्ट्रोफाइल, अने आ एक कैटालिस्ट तरीके वर्ते छे, कैटालिस्ट तरीके वर्ते छे। प्रक्रियाना छेल्ला तबक्कामां ते वगर वपरायेले पाछो पण मळी जाय छे, एक उद्दीपक छे। ओके, तो AlCl3 नो रोल फिडल क्राफ्ट उद्दीपक तरीके वर्तवानो छे। हवे सवाल खास कि मैं तमने कीधेलू कि फिनॉल जारे तमे लो छो, फिनॉल तमे जारे लो छो त्यारे फिनॉल में आपणे आ फिडल क्राफ्ट प्रक्रियाओ नथी बताईवी। फिनॉल आपणे एवुं लखेलू छे कि फिनॉल फिडल क्राफ्ट प्रक्रियाओ नथी आपतो अल्किलेशन अने एसाइलेशन। केम एवुं? तो कि फिनॉल में जे आ H+ छे ने અને આ O માઇનસ છે, તો ફિનોલની અંદર રહેલો H પ્લસ આ AlCl3 સાથે પ્રક્રિયા કરી નાખે છે। ફિનોલમાં રહેલો જે આ H પ્લસ એસિડિક હોવાને કારણે ફિનોલમાં રહેલો આ H પ્લસ આ AlCl3 સાથે પ્રક્રિયા કરી નાખે છે અને આલ્કિલેશન કરવા માટે આ ઇલેક્ટ્રોફાઇલને ડેવલપ થવા દેતો નથી। ફિનોલમાં રહેલો H પ્લસ આલ્કિલેશન કરવા માટે જરૂરી આપણા આ આલ્કાઇલ ઇલેક્ટ્રોફાઇલને ડેવલપ નથી થવા દેતો। આ H+ પોતે જ આ AlCl3 સાથે પ્રક્રિયા કરવા ચાલ્યો જાય છે, એટલે જ ફિનોલમાં આ ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ નથી થઈ શકતી, ફિનોલમાં નથી થઈ શકતી। યાદ રાખજો કયા કયા સંયોજનો એવા છે કે જેમાં ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ નથી થઈ શકતી। એક તો ફિનોલ, કેમ કે આ H+ આની સાથે પ્રક્રિયા કરવા ચાલ્યો જાય। બીજું કાર્બોક્સિલિક એસિડમાં પણ પ્રક્રિયા નથી થઈ શકતી, COOH બેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એસિડમાં પણ ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા નથી થઈ શકતી। બીજું તો કે એનિલિન NH2, આમાં પણ ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા નથી થઈ શકતી। કેટલાક સાહેબો છે તે આ બધામાં બી ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા ઠોકી બેસાડે છે। યાદ રાખજો એવા કયા કયા મેઇન સંયોજનો છે કે જેમાં ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા નહીં થાય, ફિનોલમાં ક્યારેય ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા નહીં થાય। આગળ જતાં આપણે વાત કરીશું આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ, તો એમાં કાર્બોક્સિલિક એસિડ તરીકે બેન્ઝોઇક એસિડમાં પણ ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા નહીં થાય। જ્યારે નાઇટ્રોજનયુક્ત સંયોજનો એમાઇન સંયોજનોવાળું ચેપ્ટર ચાલશે ત્યારે આનું નામ છે એનિલિન, બેન્ઝિનની ઉપર NH2, આમાં પણ ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા નહીં થાય। તો આ ત્રણ સંયોજનો તમારા સિલેબસમાં જનરલી એવા આપેલા છે કે જેમાં તમારે ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા કરવાની નથી। નોટ બનાવીને લખી દો, ફિનોલ, બેન્ઝોઇક એસિડ અને એનિલિન। બની શકે કે તમારી વખતે આવતા વર્ષના નીટના પેપરમાં આ ક્વેશ્ચન આવી જાય કે નીચેના પૈકી કયું સંયોજન ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપશે નહીં, ફિનોલ નહીં આપે, બેન્ઝોઇક એસિડ નહીં આપે, NH2 નહીં આપે ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ।
अल्किलेशन एसाइलेशन बनने, लखी देजो आप, ओके। चलो तो फिडल क्राफ्ट प्रक्रिया कौन नहीं आपे, फिनॉल नहीं आपे, बेन्जोइक एसिड नहीं आपे अने एनिलीन फिडल क्राफ्ट प्रक्रिया नहीं आपी सके। इम्पोर्टेंट छे, नोट करीने लखी लीधुं हशे, ओके। हवे मारे तमने सीम्पल ज फिडल क्राफ्ट प्रक्रियानुं समीकरण बतावानुं छे। तो फिडल क्राफ्ट में आपणे कई प्रक्रिया जोवा जई रहेला छे, आल्किलेशन। तो ध्यान आपो कि भाई ओ सी एच थ्री वात चाले छे ईथरनी, एटले के एनिसॉल नी करवी छे, कई प्रक्रिया, फ्रीडल क्राफ्ट प्रक्रिया, शॉर्ट में लिखो फ्रीडल क्राफ्ट, फर्स्ट क्लास नहीं वाँचता, फ्रीडल क्राफ्ट प्रक्रिया कोना वड़े थाय, तो के अल्काइल हेलाइड वड़े थाय। तो मैं अल्काइल हेलाइड तरीके सी एस थ्री सी एल राखो, सी एस थ्री सी एल अल्काइल हेलाइड। मैं मिथाइल क्लोराइड वापरू, कोईए इथाइल क्लोराइड वापरू छे तो ए चालो ए वापरो, कोईए अहीं क्लोरिन नहीं लेवो अने ब्रोमीन लेवो छे, ओके वापरो, तमारी मर्जी छे, ओके। उद्दीपक तरीके तमारे खास याद रखवानुं छे नीडजड AlCl3, नीडजड AlCl3 वापरवानुं छे। शुं वापरवानुं छे? नीडजड AlCl3, ओके। चलो तो फिडल क्राफ्ट प्रक्रिया CH3Cl वडे थाय, उद्दीपक तरीके निर्जल AlCl3 राखवानुं छे। अहींया कयो इलेक्ट्रोफाइल जनरेट थवानो छे, प्रक्रियानी मिकेनिज्म हमणां बतावेली तीय दरमियान कोण डेवलप थवानुं छे, CH3+, केम के आ Cl ने आ खेंची लेवानो छे AlCl3, अने अहींया CH3+ डेवलप करशे। केटलीकवार तमे जो बुकमां जोशो तो अहींया द्रावक तरीके कार्बन डाइसल्फाइड पण आपेलुं हशे, कोई प्रॉब्लम नहीं, ओके। कार्बन डाइसल्फाइड द्रावक में प्रक्रिया थाय से, अथवा एसिटोन लखेलू हसे, द्रावक तरीके एसिटोन पण लखेलू हसे, कोई प्रॉब्लम नहीं। प्रक्रिया ने वधारे इजीली करवा माटे द्रावक तरीके कार्बन डाइसल्फाइड के एसिटोन लखेलू होय, कोई प्रॉब्लम नहीं, ओके। चलो तो आवुं पण लखेलू होय सके छे, कोई कोई वार ना पण लखेलू होय, लखेलू पण होय, कोई प्रॉब्लम नहीं। तो कार्बन डाइसल्फाइड के एसिटोन लखेलू होई सके छे एज अ सॉल्वेंट तरीके, कौन इलेक्ट्रोफाइल डेवलप थवानो छे, तो के CH3+, अहींयाथी CH3+ क्या तो ऑर्थो पर अटैक करशे, क्या तो पैरा पर अटैक करशे, एटले अहींया तमने बे निपजोनु मिक्सर मळशे। कई कई बे निपजोनु मिक्सर मळशे, तो के एनिसॉल ना स्ट्रक्चर पहला लखी दो, ओके। હવે એઝ અ ઇલેક્ટ્રોફાઇલ CH3+ એકવાર ઓર્થો પર એટેક કરશે, એકવાર પેરા પર એટેક કરશે। અહીંયા પણ ધ્યાન રાખો કે મુખ્ય નિપજ તમારી પેરાવાળી છે અને ગૌણ નિપજ, અલ્પ પ્રમાણમાં મળતી નિપજ તમારી ઓર્થોવાળી છે, ઓકે। બની ગયું, પ્રક્રિયા પૂરી થઈ ગઈ, ક્લિયર। ચાલો નામ બોલવું છે આનું, નામ तो हवे अहींया जनरली नाम जे छे ते बुक में आपेलू छे ते समझावू पहला। तो चलो आने शू कहवाय, बेन्जीन। आने शू कहवाय, टॉल्युइन। बेन्जीन नी साथे सीएस थ्री, आटलानू नाम शू हतुं, टॉल्युइन। टॉल्युइन कहवाय आने, बेन्जीन नी साथे सीएस थ्री, टॉल्युइन। हवे टॉल्युइन ना संदर्भ में आ क्यूँ स्थान कहवाय, ऑर्थो स्थान। आना सापेक्ष में आ क्यूँ स्थान कहवाय, ऑर्थो स्थान। और ऑर्थो स्थान पर शू है, ओ सी एच थ्री। तो ऑर्थो स्थान आ है, आना सापेक्ष में आ स्थान ऑर्थो है। तो ऑर्थो स्थान पर मिथॉक्सी समूह है, आनु नाम है मिथॉक्सी समूह। तो टॉल्युइन हतुं, टॉल्युइन ना ऑर्थो स्थान पर मिथॉक्सी समूह है, तो ऑर्थो मिथॉक्सी अने टॉल्युइन, आवुं नाम बोलाय। एज रीते आनुं नाम शुं बोलाशे, पेरा मिथॉक्सी टॉल्युइन, ओके। तो नाम लखी देवाना, चलो पूरू करो, वीडियो ने पॉज करो, वीडियो ने पॉज करीने प्रक्रिया लखी लो, झड़प राखो। चलो देखाय छे ने बराबर, ओके गुड, देखाय छे। चलो
क्लियर क्लियर ओके। हवे चौथी प्रक्रिया पर जाइए, छेल्ली प्रक्रिया, चैप्टर पूरु थाय छेल्ली प्रक्रिया पर जाइए कि फिडलक्राफ्ट प्रक्रिया ज छे, पण हवे मारे फिडलक्राफ्ट प्रक्रिया में बतावू छे एसाइलेशन। एसाइलेशन એટલે અહીંયા કોનો એટેક કરવાનો છે તમારે? આ જગ્યા ઉપર તમારે એટેક બતાવવાનો છે સી ઓ આર સમૂહનો એટેક બતાવવાનો છે, એસાઇલ ગ્રુપનો એટેક બતાવવાનો છે, એસાઇલ ગ્રુપનો એટેક। એસાઇલ ગ્રુપ તરીકે સી એસ થ્રી સી ઓ સી એલ, આનું શું નામ? આનું નામ એસિટિક એસિડ, એસિટિક એસિડ। એસિટિક એસિડમાંથી છેલ્લો ઓએચ કાઢી નાખું અને જો સીએલ લગાવી દઉં તો આ શું બન્યું તમારું? એસિટાઇલ ક્લોરાઇડ, એસિટાઇલ ક્લોરાઇડ। તો પ્રક્રિયા આના વડે કરવાની છે, એસિટાઇલ ક્લોરાઇડ, અથવા કોઈ કોઈ બુકની અંદર એસિટિક એનહાઇડ્રાઇડ પણ હોઈ શકે પ્રક્રિયા કરવા માટે, સી એચ થ્રી સીઓ ઓ, સી એચ થ્રી સીઓ ઓ, સીઓ સી એસ થ્રી। કોઈ કોઈ બુકની અંદર પ્રક્રિયા કરવા માટે એસિટિક એનહાઇડ્રાઇડ પણ હોઈ શકે છે, ઓકે? એસિટિક એનહાઇડ્રાઇડ સી એચ થ્રી સી ડબલ ઓ એચ પ્લસ સી એચ થ્રી સી ડબલ ઓ એચ, અહીંયાથી એક એચ, અહીંયાથી ઓ એચ, એટલે જનરલી સ્ટ્રક્ચર બન્યું સી એચ થ્રી સી ઓ ઓ સી ઓ સી એસ થ્રી, આવી રીતે લખી શકાય છે એસિટિક એનહાઇડ્રાઇડનું સ્ટ્રક્ચર। તો કોઈ કોઈ બુકની અંદર શબ્દોમાં લખીને આપી દે એસિટિક એનહાઇડ્રાઇડ, એસિટિક એસિડના બે મોલિક્યુલને ભેગા કર્યા, પાણીનો અણુ દૂર થયો અને બન્યું એસિટિક એનહાઇડ્રાઇડ, આવું લખીને આપી શકે છે, અથવા એસિટાઇલ ક્લોરાઇડ આવું લખીને આપી શકે છે, ઓકે? આપણે એસિટાઇલ ક્લોરાઇડ વાપરીએ તો એસિટાઇલ ક્લોરાઇડ વડે થશે પ્રક્રિયા, એસિટાઇલેશન પ્રક્રિયા, એસાઇલેશન બોલો અથવા અને એસિટાઇલેશન પણ બોલી શકાય। તો એસિટાઇલ ક્લોરાઇડ વડે પ્રક્રિયા થશે, સેમ વસ્તુ થશે કે અહીંયા પણ જે આ AlCl3 તમે વાપરવાના છો, આ જગ્યા પર પણ તમે જે AlCl3 વાપરવાના છો, લુઇસ એસિડ છે, ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે, અહીંયાથી Cl- ને ખેંચી લેશે એટલે અહીંયા બનાવશે COCH3+ અને AlCl4- આવું જનરેટ કરશે। તો આ જગ્યા ઉપર તમારો એસાઇલ કેટાયન બન્યો, એસાઇલ કેટાયન બન્યો આ જગ્યા ઉપર COR+ CO CH3, તમારો આલ્કાઇલ ગ્રુપની જગ્યાએ COR+ એસાઇલ એસિલિનિયમ કેટાયન જેને બોલાય, એસિલિનિયમ કેટાયન બન્યો, ઓકે? અને જે એટેક કરવા માટે જશે, જે એટેક કરવા માટે જશે, ક્લિયર થઈ ગયું? તો સેમ વસ્તુ રહેશે, અહીંયા કંઈ બહુ વધારે બદલતો નથી। આ જગ્યા ઉપર હું લખી દઉં છું કે ફિડલક્રાફ્ટ પ્રક્રિયામાં એસાઇલેશન કોના વડે? તો કે સી એચ થ્રી સી ઓ સી એલ વડે, એસિટાઇલ ક્લોરાઇડ વડે। અહીંયાથી આ સીએલને AlCl3 ખેંચી લેશે એટલે આ જગ્યા ઉપર ડેવલપ થશે, આ જગ્યા ઉપર ડેવલપ થશે પ્લસ ચાર્જ, અહીંયા માઇનસ ચાર્જ। આ જે સ્પીસીઝ બની COCH3 એ એટેક કરવા માટે જશે, એકવાર એટેક ઓર્થો પર કરશે અને એકવાર એટેક પેરા પર કરશે। તો અહીં એટેક કરવા માટે આવે છે COCH3 ઓર્થો પર એટેક થયો, અહીં COCH3 પેરા પર એટેક થયો। મુખ્ય નિપજ હજુ પણ પેરાવાળી જ છે, આ તમારી ગૌણ નિપજ થઈ, ઓકે? નામ બોલવું છે આનું, ફરી પાછું વાત કરું છું, શું નામ? બેન્ઝીન, બેન્ઝીનની ઉપર COCH3, શું નામ? એસિટોફિનોન, શું નામ? કિટોન છે આ એક પ્રકાર, એસિટોફિનોન, એસિટોફિનોન, આટલાનું નામ। હવે આ એસિટોફિનોનમાં આની રિસ્પેક્ટમાં આ કઈ પોઝિશન થઈ? ઓર્થો, અને ઓર્થો સ્થાન ઉપર શું છે? OCS3 જોઈ શકો છો, OCS3નું નામ શું છે? મિથોક્સી। આની રિસ્પેક્ટમાં આ કઈ પોઝિશન થઈ? ઓર્થો,
ને આનું નામ શું છે મિથોક્સી તો શું બોલું ઓર્થો મિથોક્સી ઓર્થો સ્થાન ઉપર મિથોક્સી છે તેવો એસિટોફિનોન ઓર્થો મિથોક્સી એસિટોફિનોન પેલાને શું બોલું પેરામિથોક્સી એસિટોફિનોન પેરામિથોક્સી એસિટોફિનોન ઓકે ચાલો તો આ પતી ગઈ તમારી ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા અહીંયા એસિટોન કે સીએસ2 જેવા સોલ્વેન્ટ લખેલા હોઈ પણ શકે છે કે નથી પણ લખેલા હોઈ શકતા કોઈ પ્રોબ્લેમ નથી ક્લિયર છે ઓકે પ્રક્રિયાના લાસ્ટ સ્ટેપમાં શું થશે પાછું કે પેલું જે AlCl4 માઇનસ બની ગયેલું મેં તમને કીધેલું કે આની પાસેથી Cl ખેંચી લીધું તો AlCl4 માઇનસ બની ગયો એ શું કરે છે કે જ્યારે આ COCH3 અહીંયા ઓર્થો પર કે પેરા પર એટેક કરવા માટે આવે ત્યારે અહીંયાથી પણ તો જે આ ખૂણા પર રહેલો હાઇડ્રોજન પણ તો દૂર થાય ને આ ખૂણા પર રહેલો હાઇડ્રોજન પણ H પ્લસના સ્વરૂપમાં દૂર થાય ને તો આ H પ્લસને પાછો આ જે છે તે Cl માઇનસ આપી દે છે અને માઇનસ HClના સ્વરૂપમાં દૂર કરે છે ફરી પાછો તમારો આ Cl માઇનસ અહીંયાથી H પ્લસ સાથે જોડાવા ચાલ્યો જાય છે અને ફરી પાછો પ્રક્રિયાને અંતે તમને AlCl3 પાછો મળે ઓકે એટલે ઇન શોર્ટ જો મિકેનિઝમમાં ના પડવું હોય જો મિકેનિઝમમાં ના પડવું હોય એકચ્યુઅલી આપેલી પણ નથી ને આપણે પડવાની જરૂર પણ નથી અહીંયા તો તમે સિમ્પલ એક વસ્તુ યાદ રાખો એકદમ સિમ્પલ જુઠ્ઠું છે પણ તમને ઇઝીલી યાદ રહી જશે અહીંયાથી Cl માઇનસ આ ખૂણા પરથી H એટલે માઇનસ HCl અહીંયાથી Cl માઇનસ અથવા આ ખૂણા પરથી H એટલે માઇનસ HCl અને બાકી રહ્યો COCH3 તે ઓર્થો પર અને પેરા પર જુઠ્ઠું છે પણ યાદ રહી જશે ઓકે ચાલો લખી લીધું ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કયા કયા યાદ રાખો કયા કયા સંયોજનો સાથે નહીં બતાવવાની તો કે ભાઈ ફિનોલ સાથે ક્યારેય નહીં બતાવવાની ફ્રીડલ ક્રાફ્ટ બંને પ્રક્રિયાઓ આલ્કિલેશન અને એસાઇલેશન બંને પ્રક્રિયાઓ ફિનોલ સાથે નહીં બતાવવાની આગળ જતા ચેપ્ટર ચાલશે તેમાં વાત કરીશું કાર્બોક્સિલિક એસિડ એટલે કે બેન્ઝોઇક એસિડ સાથે પણ નહીં બતાવવાની અને આગળ ચાલતા બીજું ચેપ્ટર ચાલશે તેમાં વાત કરીશું કે ભાઈ એનિલિન NH2 આની સાથે પણ નહીં બતાવવાની તો ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ આલ્કોહોલ ફિનોલ ઇથરવાળા ચેપ્ટરમાં ફિનોલ સાથે નહીં બતાવવાની આલ્ડિહાઇડ કિટોન કાર્બોક્સિલિક એસિડવાળા ચેપ્ટરમાં કાર્બોક્સિલિક એસિડ સાથે નહીં બતાવવાની અને એમાઇનવાળા ચેપ્ટરમાં એનિલિનવાળું જે સંયોજન બનશે તેની સાથે નહીં બતાવવાની તો આ ત્રણ સંયોજનો એવા છે કે જે ફર્સ્ટ ક્લાસ નહીં ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપશે નહીં ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ નહીં કરે આ ત્રણ સંયોજનો તમારા સિલેબસમાં આવેલા આ ત્રણ સંયોજનો ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ નહીં કરે સેમ રીઝન છે આની પાસે એસિડિક હાઇડ્રોજન છે H પ્લસ સેમ રીઝન છે કાર્બોક્સિલિક એસિડ પાસે પણ એચ પ્લસ એસિડિક હાઇડ્રોજન છે ને અહીંયા રીઝન છે નાઇટ્રોજન પાસે રહેલી લોન પેર અને આ એક લુઇસ એસિડ છે તો આ બંને જ એકબીજા સાથે પ્રક્રિયા કરશે ડિટેલમાં એ ચેપ્ટરોમાં કહીશ પાછું કારણ આવશે અત્યારે યાદ રાખો આ ત્રણ સંયોજનો ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપશે નહીં નોટ બનાવીને લખી દેજો ખાસ આ વસ્તુ મારી ઇન્ટરનલ ફિલિંગ એવું કહે છે કે નેક્સ્ટ ટાઈમ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ક્વેશ્ચન આવી શકે એમ છે કે નીચેના પૈકી કોણ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપશે અથવા નહીં આપે લખી લેજો ઓકે લખી લીધું ચાલો તો ફાઇનલી ચેપ્ટર આપણું અહીંયા પૂરું થાય છે હવે જે કંઈ પણ બુકમાં મેં તમને હમણાં પ્રેક્ટિસ કરવા માટે જે PDF અરે જે તમને પેલા ઇમેજીસ મોકલેલી છે રાસાયણિક સમીકરણો પૂર્ણ કરો એ લગભગ તમને જેટલા પણ ક્વેશ્ચન મોકલેલા છે અત્યારે વોટ્સઅપ ઉપર જેટલા પણ રિએક્શન્સ મોકલેલી છે એ બધી પૂરી કરો ઉપરાંત બુકની અંદર આવેલી પણ જે કંઈ પણ રિએક્શનો છે કોયડામાં આપણે એમને એમ સાથે સાથે તો લેતા જ ગયા છે પણ તેમ છતાં જે કંઈ પણ બાકી રહી ગયેલી હોય તે પૂરી કરો નહીં આવડે નહીં સમજ પડે કંઈ પણ પ્રોબ્લેમ હોય મને પૂછી લો હવે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહેલા છે હવે આના પછી આ ચેપ્ટર અહીંયા ફાઇનલી પૂરું થાય છે ઓકે ચાલો ખાસ ધ્યાન રાખજો IUPAC નામ
સ્વાધ્યાયમાં જોઈ લો, સ્વાધ્યાયમાં અહીંયા પણ પેજ નંબર 352 ઉપર નીચે દર્શાવેલા સંયોજનોના IUPAC નામ લખો. બાજુમાં જે છે પેજ નંબર 353 ઉપર નીચેની પ્રક્રિયાઓ પૂર્ણ કરો, વગેરે વગેરે જે કંઈ પણ સ્વાધ્યાયમાં આપેલું છે એ બધું પ્રક્રિયાઓ સહિત સોલ્વ કરવાની ટ્રાય કરો. નહીં આવડે હું કરાવડાવીશ. અને મેં તમને ઓલરેડી વોટ્સઅપ ઉપર મોકલી જ આપેલા છે, ઘણા બધા ક્વેશ્ચન મેં તમને મોકલી જ આપેલા છે, એ પણ ટ્રાય કરો. ઓકે, ચાલો મળીએ, વાંચતા રહો.